સુરતમાં આજે વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સવારથી સુરત શહેરના વાતાવરણમાં પલટો આવ્યો. શહેરમાં વરસાદી ઝાપટું વરસ્યું. શહેરના અનેક અલગ અલગ વિસ્તારો વેસુ, પીપલોદ, ડુમસ રોડ, પાલ, અડાજણ, અઠવા, ઉધના, લીંબાયત, વરાછા, કતારગામ સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ. સારા વરસાદની શહેરી વિસ્તારમાં નાગરિકોને ગરમીથી રાહત મળી છે તો ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો પણ ખુશ થયા છે. જોકે ખેડૂતો હજુ વાવણી લાયક વરસાદની રાહમાં છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ધનરાજ બાગલે. ધનરાજ, સુરતના કયા કયા વિસ્તારોમાં આશરે કેટલો વરસાદ વરસ્યો, અત્યારની સ્થિતિ શું? સવારની પોરમાં વરસાદી ઝાપટું આવ્યું હતું ત્યારે વાતાવરણમાં ઠંડક પસરી છે. વિસ્તારની જો વાત કરવામાં આવે તો વેસુ, પીપલોદ, ડુમસ રોડ, પાલ, અડાજણ, અઠવા, ઉધના, લીંબાયત, વરાછા, કતારગામ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે એ જ પ્રમાણે અત્યારે હાલ સુરત શહેરની અંદર વાદળછાયું વાતાવરણ સવારથી જ જોવા મળી રહ્યું છે. અને વાદળછાયા વાતાવરણ વચ્ચે અલગ અલગ વિસ્તારોની અંદર આ પ્રમાણે વરસાદી ઝાપટું છે એ જોવા મળી રહ્યું છે. જોકે અત્યારે વરસાદે વિરામ લીધો છે, પરંતુ સવારની પોરમાં ધોધમાર વરસાદ વરસતા ક્યાંક અંશે જે ઠંડક છે એ જોવા મળી રહી છે. ખાસ કરીને ખેડૂતો જે કાગડોળે રાહ જોઈ રહ્યા છે, જે પ્રમાણે તેમણે લણણી રોપણી કરી રાખી છે ત્યારે જે રીતે સ્થિતિ છે વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. અને ખેડૂતો ને માફક આવે એ પ્રમાણેનો વરસાદની તાતી જરૂરિયાત છે ત્યારે એ પ્રમાણેનો વરસાદની રાહ અત્યારે હાલ ખેડૂતો જોઈ રહ્યા. જોકે શરૂઆત જરૂર થઈ ચૂકી છે સુરત શહેરમાં. સુરત શહેર સહિત અલગ અલગ ઓલપાડ તાલુકાના અલગ અલગ જે રીતે જોવા મળી રહ્યો છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે મહદ અંશે કહી શકાય કે શરૂઆતમાં જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે ખેડૂતો રાહતની શ્વાસ તો અનુભવી રહ્યા છે. કન્ટિન્યુ આ પ્રમાણેનો વરસાદ વરસતો રહે એવી ખેડૂતો આશ લગાવીને બેઠા છે. આભાર આપનો તમામ માહિતી બદલ.